વાત છે, ધન્યવાદ છે કે આવું પરિવારનું આવું બધું સંગઠન થઈને આપણે સમગ્રપણે આ મંત્રની આરાધના કરીએ છીએ. એમાં આટલી આપણી સંખ્યા છે બધી, સંખ્યાથી જે તમે અત્યારે અહીંયા આરાધના કરીને બધું થાય છે, એમાં એક જણ કરે, બે જણ કરે, પાંચ જણ કરે, એક જણ કરે તો એટલો લાભ નહીં મળે, બે કરે તો એ વધે છે, પાંચ કરે તો એમ વધે છે. અને આટલા બધાનું એના આંદોલનો એટલા બધા અંદર જાય છે, બધા આપણા કુદરતમાં બહુ સુંદર જાય છે આંદોલનો. એટલે આ પ્રયોગ બહુ સારો છે, ઘણો સુંદર પ્રયોગ છે. અને સમયોચિત જેમ સમય મળે જ્યારે હોય ને આવો થાય તો કશો વાંધો નહીં. અને મારા જગદીશભાઈ સાહેબને મને એમને વાત કરી કે આ જગ્યા તમારા માટે ખુલ્લી જ છે, તમારે જ્યારે ભાવ થાય ત્યારે કરી શકો છો. આપણે આવો હવનને આવું આપણે ભેગા થઈને આરાધના કરી લેવી હોય તો જો એ વેપાર સ્વરૂપે ના હોય ને તો એને બધે જગ્યાઓ મળી જાય છે, એમાં કંઈ પૈસા ખર્ચવા નથી પડતા. એટલે દાદા ભગવાનનું બહુ સુંદર વિધાન છે, ધ્યાનથી સાંભળજો આપ બધા, કે વેપારમાં ધર્મ જોઈશે પરંતુ ધર્મમાં વેપાર ના જોઈએ. વેપાર એટલે શું? તો કે આ મન વચન કાન શરીરને આપણે ઘરમાં રહ્યા અને કુટુંબમાં રહ્યા અને બધા તે વ્યવહારથી રહીએ છીએ ને, એ વ્યવહાર જ વેપાર છે. પરંતુ આ કળિયુગ છે એટલે કાગરિયાનો સમાજ આવી ગયો છે, કાગરિયા વગર કશું મળતું નથી. બધા કહે છે કે દૂધ મોંઘું થયું, ના થયું, બધાને માજકડ પડે છે. પણ આ મંત્રનું બળ એવું સુંદર પડું પાડે છે કે આપણને પરિતૃપ્ત રાખે છે અંદરથી, ખરું કે નહીં બેન? હા, જે છે તે પરિતૃપ્ત. આ આપણા આર્યનને સનાતન સંસ્કારો છે. અને તમે મુક્તપણે જ્યારે ઈચ્છા થાય ત્યારે જગદીશભાઈને કહેવું, કારણ કે અહીંયા ઘણી બધી સંસ્થાઓ બધાને આ જગ્યાનું એટલું બધું આકર્ષણ થયેલું છે અને બધા આવ્યા જ કરે છે. તમારા પહેલાં સવારે આવ્યા ને નીકળી ગયા તે આચાર્ય રજનીશજીના હતા, 10-12 એમનું વડોદરાનું મંડળ હતું. થોડી એમની જોડે 1.5 કલાક અમારે વાતો ચિતો થઈ. તો આપણે વડીલ સાહેબ, બહેનો, તમને અને તમે તો વડીલ છો આજે, શું નામ આપનું? રશ્મિકા. અરે બહુ સરસ નામ છે, તો સૂર્યનારાયણની આ રશ્મિ છે બધી. આ તો મંત્ર સૂર્યનારાયણની રશ્મિ ફેલાવે છે. બહુ સુંદર, મારા ખૂબ આશીર્વાદ છે. આ તમે કાર્ય જારી રાખો અને આમાં પ્રગતિ કરો અને ભારતમાં આર્ય નારીનું ઉત્થાન થવું જ જોઈએ, થવું જ જોઈએ અને થવું જ જોઈએ. આપના આશીર્વાદ. હા, નહીં, સદીઓથી આપણે આ સમાજના ભારણમાં બધા લબાયેલા છીએ, પણ ખરેખર આ શક્તિની બહુ જરૂર છે. શાસ્ત્રો કહે છે, બધું જ છે, પરંતુ આજે કળિયુગના બધા અવરા વાયરાઓમાં બધું આવું થયું છે. તે આજે આ બધા આવા આપણા પ્રયોગોથી બહુ સુંદર દરેકને, નાની છોકરીઓથી માંડીને બધા મધ્યમ વય પ્રૌઢ બધાને જ આજે બહુ સુંદર આપણને પરિબળ મળે, બહુ સુંદર. અને વ્યવહારમાં અડચણવાળો મુશ્કેલીઓવાળો તો જીવન છે જ અત્યારે બધા જ્યાં થયો હતા, પણ બહુ એને સરળ કરી નાખે છે. એના માટે તમને બધાને મારા ખૂબ ખૂબ આશીર્વાદ સાહેબ. અને અમે તમારા શબ્દના આશીર્વાદના વાંચું છીએ, અમને આશીર્વાદ આપજો. હવે હું આપું ને એકલો આપ્યા કરું તો મારો ધંધો મને ખોટમો જાય, એટલે તમારા બધાને મળવા જ જોઈએ. બોલો, આપણે બધાના રસ પરસના. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. એક સાથે આપને બોલીએ છીએ અને પ્રગટ જ્ઞાની પુરુષ એવા કહી શકાય પરમ પૂજ્ય કનુ દાદાએ આપણને દિલથી ખૂબ સરસ આશીર્વાદ આપ્યા. અને આવી મહાન સત્તાઓ આ સંસારમાં ધરતી ઉપર જ્યારે જ્યારે અવતરિત થતી રહી છે ત્યારે ત્યારે સંસારી જીવોનું પરમ કલ્યાણ થયું છે. આજે આપનું અવભાગ્ય છે, આપનું સદભાગ્ય છે કે સ્વયં પ્રગટ જ્ઞાની એવી મહાન સત્તાએ સામેથી આવી અને આ ભારત વર્ષની આર્ય કન્યાઓને દૈવી આશીર્વાદ વરસાવ્યા, એ તો કેવું પરમ સૌભાગ્ય કહી શકાય. ખૂબ ખૂબ દિલથી પ્રાર્થના કરીએ કે સતત આપની અમી વર્ષા આમ સૌની ઉપર બની રહે અને આ કાર્યને વેગ આપવા માટે, આ સંકુલ માટે તમે જે વાત કરી ખૂબ દિલથી અમને આનંદ થયો. જયંતિભાઈ, જગદીશભાઈ, ખૂબ સરસ
તમે એટલી સરસ શાંતિથી વાત કરી કે આ કરો આ કરો આ કરો, અને આ જગ્યા મળી, બહેનોને દીકરીઓને રહેવાની પણ ખૂબ મજા આવી. આ હોલમાં એટલા બધા ગાયત્રી મંત્રના જાપ થયા, ધ્યાન થયું, પારાયણ થયું, અને વેદ મંત્રોનું ગાન થયું. દેવી આંદોલનો આ હોલમાં બન્યા છે અને વાતાવરણ સુંદર બન્યું છે. એ આપની કૃપા લઈ અને અમે હવે આગળના સોપાનો શર કરી શકીએ દીકરીઓ, એવા આશીર્વાદ આપ. અમારા ખૂબ આશીર્વાદ છે રશ્મિકાબેન, અને આ પ્રયોગ આપનો જારી રાખજો બહુ સુંદર રીતે. અને એક ખાસ વાત કરીએ તો અહીંયા આગળ આપણી શાળા ચાલે છે, કેટલા વર્ષ થઈ ગયા જગદીશભાઈ? એટલે 12મા ધોરણ સુધી આવી ગયું, 5 થી 12. એટલે સુંદર પરિણામ આવે છે. અને આ કાળમાં બધા ગામના અહીંથી દભોઈના આજેબાજે બધા જ આપણે સિનિયર બધાને એ લાભ મળી શકે એવું. અને અમને લાગે છે અમારા જ્ઞાનમાં કે 15મી સાલમાં આપણે અંગ્રેજી માધ્યમ વિચાર કરે છે કે અત્યારે બહાર જઈએ તો બહુ ખર્ચાળ છે રશ્મિકાબેન, એટલું ખર્ચાળ છે કોઈને પોસાય નહીં સામાન્યપણે. એ નહીં હોય અહીંયા આગળ, જરાય બધા એને પૂરો સ્કોપ મળે, અવકાશ મળે, અને બચપણથી જો ખીલે બાળકો તો એનો કેટલું સુંદર થાય. એટલે ધીમે ધીમે થવાનું અહીંયા છે પ્રયત્ન, એ બધું છે, ચાલુ છે. એટલે તમે તો દભોઈમાં છો બધા, પણ આજુબાજુ ગામ તો જ્યારે જગદીશભાઈના સ્પર્શમાં રહેજો એ તમને બધી માહિતી આપ્યા કરશે. ચાલો અમે આપની રજા લઈએ, એક નાની પ્રાર્થના બોલી લઈએ. આ મંદિર છે ને કે 3 મંત્રોનું મંદિર છે, અને આપણા 3 મંત્રો સનાતન છે, સનાતનતાથી ચાલ્યા આવેલા મંત્રો છે. પરંતુ યુગ પરિવર્તનો બધા થયા, અને એમાં યુગ પરિવર્તનોમાં આ પડતા કાળમાં આજે કળિયુગ સુધી આવી ગયા છીએ આપણે, એમાં આ મંત્રો મંદિરો વેચાયા એ પ્રમાણે જેવી માન્યતાને જે ધર્મની આરાધના એ પ્રમાણે મંત્રો છૂટા પડી ગયા. એટલે એમાં થાય છે શું કે દરેક મંત્રની પાછળ એમના રક્ષક દેવદેવીઓ હોય છે, શાસન દેવદેવી રક્ષણ કરનારા. અને એ મંત્રોની આરાધના જે જે કરે, વૈષ્ણવ કરે, શિવ ધર્મી કરે કે જૈન ધર્મી, અને જૈન દર્શન અને વેદાંત દર્શન એ બહુ મુખ્ય છે. અને એમાંથી જ આ ગાયત્રી મંત્ર અને ધારા બહુ સુંદર રીતે ફૂટેલી છે, બહુ સુંદર રીતે આ તો ચાલી જ આવેલી છે. આ તો 3 મંત્રો છે, હું પહેલાં 3 મંત્રો બોલાવીશ, બોલજો. અને મંદિર છે ને એ જ પ્રમાણે છે, એટલે જ્યાં જ હોય ત્યાં જાઓ, પણ જ્યાં જાઓ પણ તમે 3 મંત્રો સાથે રાખજો. સંસારમાં રહેવાનું છે, આ કળિયુગ છે, ઘણા વિઘ્નો અડચણો બધું ઘણું આવે, સંઘર્ષો આવે ને ઘણું આવે, એ બધા હળવા થશે તમારે, એ હું તમને ગેરંટીથી કહું છું, ખાતરી આપું છું. દાદા ભગવાનની આપેલી ખાતરી હું તમને આ માધ્યમ શરીરના માધ્યમથી આપું છું. એ 3 મંત્ર બોલીશું, અને એક સુંદર દાદાએ વૈશ્વિક બધાને લાગુ પડે ને સારા ભારતને બધાને એક કરે એવી સુંદર પ્રાર્થના છે, એ નાની બોલી દઈશું અમે. ચાલો આંખો બંધ કરજો બધા. કમર સુધી આંખો બંધ. ઓમ નમો હરિહંતાણમ, ઓમ નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોયે સવસાહુણમ, એસો પંચ નમુકારો, એસો પંચ નમુકારો, સર્વ પાવ પણાસણો, સર્વ પાવ પણાસણો, મંગલાણં ચ સર્વેષી, મંગલાણં ચ સર્વેષી, પદમં હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ,
સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિત આનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ઓમ શાંતિ. હવે આપણે પ્રાર્થના બોલીએ છીએ. અંદર આંખો બંધ કરજો, ધ્યાનથી બોલજો બધા. હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજેલા છો, આપ દરેક જીવ માત્રમાં બિરાજેલા છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે, આપનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે, મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધ આત્મા ભગવાન, હે શુદ્ધ આત્મા ભગવાન, હું નામ ધારી, હું નામ ધારી, હે ધારી, આપને આપને અભેદ ભાવે અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું, અભેદ ભાવે અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. અજ્ઞાનતાથી અજ્ઞાનતાથી મારાથી મારાથી જાણે અજાણે જાણે અજાણે મનથી મનથી વાચાથી વાચાથી કે વ્યવહારથી કે વ્યવહારથી જે જે દોષો થયા છે, જે જે દોષો થયા છે અને થાય છે અને થાય છે, તે સર્વ દોષો આપની સમક્ષ મૂકું છું, એ સર્વ દોષને આપની સમક્ષ મૂકું છું, અને તેનાથી હું ખુલ્લો થઉં છું આપની સમક્ષ, અને તેનાથી હું ખુલ્લો થઉં છું આપની સમક્ષ, અને તેનો હૃદયથી ખૂબ પસ્તાવો કરું છું, અને તેનો હૃદયથી ખૂબ પસ્તાવો કરું છું. હે પ્રભુ, હે પ્રભુ, હે શુદ્ધ આત્મા પ્રભુ, હે શુદ્ધ આત્મા પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરીથી એવા દોષો હું ના કરું, અને ફરીથી એવા દોષો હું ના કરું, એવી આપ મને શક્તિ પ્રદાન કરો, એવી આપ મને શક્તિ પ્રદાન કરો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે, આપ એવી કૃપા કરો કે મને મને અમને અમને ભેદભાવ છૂટી જાય, ભેદભાવ છૂટી જાય, અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય, અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. હું હું અમે અમે અભેદ સ્વરૂપે આપનામાં તન્મય આકાર રહીએ, અભેદ સ્વરૂપે આપનામાં તન્મય આકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. થોડી લાઈનો બોલી લઈશું આપણે. સુંદર કીર્તન રહી છે, બહુ સુંદર બોલાશે. રશ્મિકામે એ વિશ્વમાં કોણ બોલાવશે. બહુ સુંદર પ્રાર્થના છે, વિશ્વ પ્રાર્થના આખા ભારત માટે બહુ સુંદર છે. અને આપણા વિશ્વમ મે સુખ યોર શાંતિ હો, વિશ્વ મે સુખ ઓર શાંતિ હો, એસી કરુણા કર દેના, સબ તિમિ રહરો, દિલ ભીતર કે સબ તિમિ રહરો, તરણ તારણ પરમાત્મા, તરણ તારણ પરમાત્મા, એ વિશ્વમ મે સુખ યોર શાંતિ હો, વિશ્વ મે સુખ ઓર શાંતિ હો. આપ સે કટતે જન્મ મરણ, આપ સે કટતે જન્મ મરણ, ભવ ભય ભંજક મૂલ શરણ, અંતિ
जब आयु अंतिम आ जाए वंशु चरणों में ले लेना त्वम वंशु चरणों में ले लेना विश्व में सुख और शांति हो પ્રગતિ કરો, ખૂબ કરો. આ ગાયત્રી માતાના આપણા ગાયત્રી મંત્રમાં એની આરાધનામાં બધું સમય ગયેલું છે. અને સંસારમાં આજે કળિયુગમાં ઉત્તમમાં ઉત્તમ સાધનો તે એક છે, એટલે ખૂબ વિકાસ કરો. અમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. ખૂબ ખૂબ હૃદયથી દાદાના આશીર્વાદને અંતઃકરણમાં ધારણ કરીએ. આવો પરમ જ્ઞાની એક દૈવી દિવ્ય પુણ્યાત્મા આપની સામે છે ત્યારે તેમનું હૃદયથી અભિવાદન સ્વાગત સત્કાર આપને કરીએ છીએ. પુનઃ ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ॐ भूर्भुवस्व तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवस्व तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि भर्गो देवस्य धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवस्वः
આ કહેવાય ગુરુની કૃપા. કેટલા નિષ્પક્ષ, કેટલા સીધા, કેટલા સરળ જે મહાત્માઓ છે ને, જે મહાન દૈવી શક્તિઓ છે ને, એને કોઈ ભેદ નથી. પણ જેને અધૂરી સમજણ છે ને, ત્યાં બધો ભેદભાવ છે, ત્યાં બધી માથાકૂટ છે. છે, તમે જુઓ કેવો ગાયત્રી મહામંત્ર બોલતા બોલતા દાદા આવ્યા, કેટલી સરળતા. જે કઈ જાણી ચૂક્યો છે એ એકદમ સરળ હોય છે, તેનું એક વ્યવહાર, એક સાધારણ વ્યવહાર તેને આખા પૂરા વ્યક્તિત્વને આપની સામે મૂકી દે છે. જેને નકલી છે ને, એને બધો ઠાઠ કરવો પડે છે. અધૂરા ઘડા આપને એ શીખવાનું છે. આટલા સરસ દિવ્ય ક્ષેત્રમાં આપણને આવવાનું મળ્યું અને સામેથી તમે જુઓ કે ત્રણ વિભૂતિઓ આપણને સામે ચાલીને આવી. દર્શન માત્ર ત્રિતાપોને દૂર કરનાર છે અને આવા પરમ જ્ઞાની પુરુષ પ્રગટ કહેવાય. અને એમનું સાનિધ્ય એમના આવે ને, એમના સ્પર્શ એના એમના ભીતરમાંથી વહેતા એ તરંગો, દૈવી તરંગો હોય છે. અને એ તરંગો પણ આપણને એટલા બધા અંતરથી, હૃદયથી, આપની અંદરની તમામે તમામ જે કાંઈ ગડમથલ છે એને દૂર કરનાર છે. અને એવું આ સુંદર સૌભાગ્ય જ્યારે આપણને મળ્યું છે એ જ પરમ સદગુરુની અનન્ય કૃપા કહેવાય. ગુરુદેવ કહે ને કે ભગવાન તો આતા હૈ લેકિન બેટા એસા મત સોચના કે કૃષ્ણ આયેગા બાંસુરી બજાયેગા, રામ આયેગા ધનુષ લેકર આયેગા. વો તો હર સમય મે અપના અલગ અલગ રૂપ લેકર આતે હૈ. પરમ સદગુરુ સાક્ષાત આપણને આશીર્વાદ આપવા આવી ગયા એવું માની લેજો. કારણ કે આ સૌભાગ્ય મળવું કઠિન છે. આ સ્થાન મળ્યું અને આ એક પ્રખર ચૈતન્ય શક્તિ આપની સામે આવી, બહુ જ આપને ખૂબ જીવનમાં પ્રગતિ કરીએ એવા આપણને બધાને આશીર્વાદ મળ્યા. તો આવો હવે આ આશીર્વાદની સાથે આપના સંકલ્પોને આપણે જાગૃત કરીશું, સંકલ્પોને આપણે જાહેર કરીશું. જે પણ શાખા બાકી છે એ ઊભા થશે. અને જો આપણે સંસ્કાર શીખ્યા, અહીંયા ધ્યાન આપો, વાતો નહીં, સંસ્કાર શીખ્યા છીએ, દીપ યજ્ઞ શીખ્યા છીએ અને યજ્ણ કર્મકાંડ, પૂર્ણાહુતિ પછીનું જે કર્મકાંડ છે એમાં વિશેષ રૂપમાં તમે આરતી પ્રાર્થના કરી શકો કરીએ અને બાકી રહેલું કર્મકાંડ છે એ આપણે છેલ્લે લઈએ છીએ. પણ પ્રશ્નોત્તરી પહેલા આપણે એટલા માટે લઈએ છીએ કે અને સંકલ્પ આપણે એટલા માટે જાહેર કરવાના છે. એની સાથે દરેક શાખામાંથી એક બહેન, એક દીકરી, આ 5 દિવસમાં તમને શું અનુભૂતિ થઈ, ઘરેથી નીકળ્યા અહીંયા આવ્યા અને અહીંયા આવ્યા પછી તમારા ભીતરમાં શું અનુભૂતિ થઈ તમારે અહીંયા બતાવવાની છે. તાળા 8 પાછા બેસી જઈશું અને કમ્પ્લીટ 11 વાગે આપનો કાર્યક્રમ વિરામ લેશે, પૂર્ણાહુતિ થઈ જશે. પ્રસાદી લઈશું, મહાપ્રસાદી, અને મહાપ્રસાદી લઈ અને આપને બધા આપના હે રહેવાનું છે. અરે વાહ, તો પછી આ કણુ દાદાને કહી દેતા ને આપણે કે અમે કાયમ માટે બુક, હે આ હોલ અમારો કાયમ માટે બુક. ખૂબ સરસ. આ કાર્ય માટે તમારા ભીતરમાં એક સંવેદના જાગી છે. સંકલ્પ જે બેનો લેશે ભાવિકાને લખાવશે અને આવતા દિવસોની અંદર આપના સંકલ્પો બરાબર
તન મન ધન અને અંતરની લગન સાથે પૂર્ણ કરવા માટે આપણે તત્પર રહીશું. આવો રાજકોટ શાખા મૈત્રી સંકલ્પની ઘોષણા કરશે. ચલો હું રાજકોટ શાખા પરિવારમાંથી શાંતિ. મારું નામ મૈત્રી છે. અમારો સંકલ્પ એવો છે કે દર રવિવારે 1 કલાક યુતિ કેન્દ્ર અને અમાસ અને પૂનમના અલગ અલગ એરિયામાં 1 કલાક જાપ અને પછી દીપયજ્ઞ અમે કરાવશું અને અમે બધા 500 ઘરમાં ઝોલા પુસ્તકાલય ચલાવશું. અહીંયા લખાવી ગામ બલોલ જિલ્લો મહેસાણા. અમારા ગ્રુપનો એવો સંકલ્પ છે કે 51 જન્મદિવસ સંસ્કાર, 24 વિદ્યારંભ સંસ્કાર, 24 ભૂસવન સંસ્કાર અને 21 દેવ સ્થાપના. સરસ. જો દેવ સ્થાપના મારા ચરણોમાં મારા કોટી કોટી વંદન તમામ માતાઓ અને દેવી શક્તિઓને પણ મારા જય ગુરુદેવ. હું ભાવનગરની છું. મારું નામ ચુડાસમા નિકિતા બા છે પણ હું વાંકાનેર ગ્રુપ સાથે અહીંયા આવી છું. અમારા વિસ્તારની અંદર એ કોઈ બાળ કેન્દ્ર નથી ચાલતું એટલે હું તે ચલાવીશ અને 21 દીપયજ્ઞ હું કરીશ તે સંકલ્પ લઈને અહીંથી જાઉં છું. સરસ. સૌને મારા જય ગુરુદેવ. હું નિરુલ નવી મુંબઈથી આવી છું. મારું નામ સોનલ પટેલ છે. અમે 108 દીપયજ્ઞ કરાવીશું ઘરે ઘરે અને સાથે સાથે દર પૂર્ણિમાએ યજ્ઞ કરીશું મંદિરમાં અને સાથે સાથે પૂસવન સંસ્કાર, જન્મદિવસ સંસ્કાર અને મુંડન સંસ્કાર પણ કરાવશું. સરસ. સંસ્કારોની પરંપરાને બરાબર ચલાવો. સૌને મારા જય ગુરુદેવ. મારું નામ ચૌહાણ શ્વેતા છે. અમે ભરૂચથી આવ્યા છે. અમે અમારી ફ્રેન્ડોએ સંકલ્પ લીધો છે કે અમે આપ તો માનવે જ પોતપોતાનું ભાગ્ય વિતાતા છે પરંતુ અમે એ વિશ્વાસ સાથે અમારો આધાર માનવાનું છે કે હું અને અમે બધા ઉત્સુક બનીશું અને બીજાને શ્રેષ્ઠ બનાવીશું જેથી યુગ અવશ્ય બદલવામાં મદદ મળી રહેશે. અને અમે અનિયમિત બાળ સંસ્કાર કેન્દ્રમાં જઈએ છીએ તો હવેથી અહીંયા આવ્યા બાદ અમે સંકલ્પ કરીએ છીએ કે અમે નિયમિત બાળ કેન્દ્ર સંસ્કારમાં જઈશું. તમે જવાના કે ચલાવવાના? જઈશું કારણ કે અમે જ ખુદ અનિયમિત જઈએ તો પછી. હા, તો હવે તમે પહેલા નિયમિત થશો. બરાબર છે. તમે જે શીખ્યા છો એ તમે કોની સાથે આવ્યા? માટલું ઘડાઈ ગયું છે, હવે ભઠ્ઠામાં તમારે તપાવવાનું છે. સરસ. ચલો પાછળ દીકરીને આપો. સૌને મારા જય ગુરુદેવ. હું મારું નામ પટેલ નિધિ છે. હું મહેસાણા શાખામાંથી આવું છું. મારી સાથે આવેલી બધી ગ્રુપની છોકરીઓ અમે મહેસાણા બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવીશું અને યજ્ઞ ચાલુ છે ત્યાં અમારી સેવા આપીશું. સરસ. મહેસાણા શાખા કોની સાથે આવ્યા? ગીતા માસી સાથે. ગીતા માસી સાથે એમને યજ્ઞમાં લઈ જવાના દીકરીઓને અને પૂરેપૂરા યજ્ઞ સરસ કરાવી શકીએ એ માટે તમે એમને ચાન્સ આપજો. સૌને મારા જય ગુરુદેવ. મારું નામ પ્રિયંકા છે. ગાયત્રી પરિવાર જયપુર, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણાથી હું આવું છું. ગાયત્રી પરિવાર જયપુર દ્વારા અત્યારે હાલમાં નિયમિત ગુરુવારે સ્વાધ્યાય થાય છે. દર રવિવારે ગાયત્રી યજ્ઞ અને બાળ સંસ્કાર કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે અને પૂનમના દિવસે દીપ યજ્ઞ પણ થાય છે. હાલમાં 31 લાખ મંત્રનો જાપ, સામૂહિક સાધના પણ કરવામાં આવે છે. તો આ તમામ કાર્યો વડીલ પટેલ ગોવિંદભાઈ તથા અમૃતભાઈ તથા ડાઈ બેન ગોવિંદભાઈ ચલાવે છે. તો અમારો સંકલ્પ એ છે કે આ તમામ કાર્યો અમારું ગ્રુપ 22 બહેનો સંપૂર્ણ સાથ સહકાર આપે તેવો સંકલ્પ લઈએ છીએ. આગળ બાળ સંસ્કાર કેન્દ્ર ખાસ. મારું નામ ગજ્જર મીતા છે. હું ગણેશપુરાની શાખામાંથી આવું છું. મારો સંકલ્પ એ છે કે હું મારા ગામની અંદર અમે જેટલી 22 છોકરીઓ આવી છે તે જઈને અમે ગાયત્રીની શરૂઆત કરીશું. દર રવિવારે અમે સ્વાધ્યાયનું કેન્દ્ર ચલાવીશું અને બાળ સંસ્કાર કેન્દ્રની પણ શરૂઆત કરીશું. ખૂબ સરસ. ગણેશપુરા બરાબર કામ આગળ વધે. બધાને મારા જય ગુરુદેવ. મારું નામ નિકિતા છે. હું મહેસાણા જિલ્લાના દેલોલી ગામમાંથી આવું છું. મારો સંકલ્પ એ છે કે અમારા ગામમાં બાળ સંસ્કાર કેન્દ્ર ચાલતું નથી તે હું ચલાવીશ. મારા સંગાથે બીજી 2 છોકરીઓ ઊભી કરશે. બરાબર. પછી દર અઠવાડિયે સ્વાધ્યાય દેલોલીમાં દર અઠવાડિયે સ્વાધ્યાય થવું જોઈએ. દરેક ફળિયામાં ફળી અને બધાને ભેગા કરવાના એક જગ્યાએ અને સ્વાધ્યાય શ્રદ્ધા કેશોરમાં છે ને 16 નંબરનું પાન સ્વાધ્યાય. સૌને મારા જય ગુરુદેવ. હું વિસનગરથી આવી છું. મારું નામ પટેલ ચારમી છે. હું
દિવ્યજ્ઞ આ લાઈન છે 21 દિવ્યજ્ઞ કરાવીશ અને બાળ કેન્દ્ર તો હું ચલાવું છું. મારું નામ કિરણ છે, હું મોરબી તાલુકામાંથી આવી છું. અમારો એ સંકલ્પ છે કે અમે 108 નારી જાગરણ પુસ્તિકા 108 ઘરે વેચીશું. સરસ, જો 108 નારી જાગરણ નો સેટ. આવા સંકલ્પ જોઈએ કે ગુરુદેવ નું સાહિત્ય ઘર ઘર સુધી પહોંચાડવાનું છે અને આવનારી બહેનો 10-10, 15-15, 24-24 સેટ લઈ જાય કે ગુરુદેવ ને કેટલા પહોંચાડ્યા એ મહત્વની વસ્તુ. શાખામાંથી આવું છું, મારું નામ મીનાબેન છે. અમારા ગામમાં ગાયત્રી હવન, પુષવન સંસ્કાર, પછી આ જન્મદિવસ સંસ્કાર બધું ચાલે છે, તેમાં સાથ સહકાર આપીશું અને સ્વાધ્યાયમાં નિયમિત જઈશું, જઈએ છીએ. પણ આમ હમણાંથી એક બે ત્રણ અઠવાડિયાથી ચાલુ થઈ છું, પહેલાં નહોતી જતી. તમે જે હિરપુરા ગામમાં શિબિર કરીને ત્યાર પછી એક નવો ઉત્સાહ જાગ્યો અને તે દિવસથી હું આ શિબિર આ સ્વાધ્યાયમાં જોડાઈ છું. ખૂબ સરસ. અને અમે બાળ સંસ્કાર કેન્દ્ર અમારા ગામમાં શરૂ કરીશું. બસ, દરેક પટેલ લીધી છે. હું બાવળા ધોળકા શાખામાંથી આવું છું, મધુ આંટી જોડાઈ છું. અને અમે મારો સંકલ્પ એ છે કે અમે દર પૂનમ અને અમાસે દીપયજ્ઞ કરીશું અને દર રવિવારે સ્વાધ્યાય. સરસ. બધાને મારા સહિત જય ગુરુદેવ. મારું નામ માનસી છે, હું જૂનાગઢ જિલ્લામાંથી આવું છું ને મોરબી શાખામાંથી. અને મારો સંકલ્પ એવો છે કે મારી સોસાયટીમાં બાલસલ કેન્દ્ર નથી ચાલતું તો હું એ ચલાવીશ અને ઝોલા પુસ્તકાલય ચલાવીશ. સરસ, ઝોલા પુસ્તકાલય. જ્ઞાન ગુરુદેવને, ગુરુદેવનું જ્ઞાન લઈને ચાલવાનું છે. મારું નામ પ્રશાંતિ છે, હું ખાંભલાથી આવી છું, માણાવદર તાલુકામાંથી મોરબી શાખામાંથી આવી છું. અને મારો સંકલ્પ એ છે કે હું એક સ્વાધ્યાય ચલાવીશ, બાલ સંસ્કાર કેન્દ્ર અને પૂનમે ને અમાસે દીપયજ્ઞ કરીશ. સરસ, તાળી પાડીએ કે જેથી કરીને દીકરીઓ આગળ વધતી રહે. મારું નામ રાઠોડ ભાવના છે, હું મોરબી શાખાથી આવી છું. મારો સંકલ્પ એ છે કે હું મારા વિસ્તારમાં પુસ્તકાલય ચલાવીશ અને બાળ સંસ્કાર કેન્દ્ર ખોલીશ મારા વિસ્તારમાં. સરસ સરસ. ઘણા મોટા